પહેલી નજરમાં આ આખો સીન તારે જમીન પરના ક્લાઇમેક્સ સીન જેવો લાગી રહ્યો છે કે જ્યાં ડ્રોઈંગ કોમ્પિટિશન ચાલી રહી હતી. અહીંયા પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. અરે પણ ચિંતા નહીં કરતા, અહીંયા કોઈ દર્શિલ સફારી નથી કે જેને ડિસ્લેક્સિયા થયો હોય. ઉલટાનું અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશનનો હેતુ જ મતદાતાઓમાં રહેલા ડિસ્લેક્સિયાને દૂર કરવાનો છે કે જેમને વારંવાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વિજ્ઞાપનોના માધ્યમથી કરવામાં આવેલી અપીલ વંચાતી નથી અથવા સમજાતી નથી. લોકોની આંગળીમાં ડોટ લાગે એટલા માટે આ બધા બાળકોએ પોતાના હાથમાં કલર્સ પકડી લીધા છે. આ બાળકો ભલે બૂથ ઓફિસર નથી બનવાના, પણ હા, એક યા બીજી રીતે પબ્લિક કે જે મતદાન માટે એલિજિબલ છે તેમને પોલિંગ બૂથ સુધી લઈ જવાનું કામ 100% કરશે. અને આ મહેનત એક યા બીજી રીતે એના માટે જ થઈ રહી છે. રાજકોટમાં ઇલેક્શનનો માહોલ જોરદાર છવાયેલો છે. નોર્મલ કેસમાં બાળકો અને ટીનેજર્સ જેને આમ તો ડાયરેક્ટલી કશું ઇલેક્શનની સાથે લાગતું નથી હોતું, કારણ કે એ લોકોએ વોટ આપવાનો નથી હોતો. આમ છતાંય આવનારા સમયની જનરેશન કે જે 5G કલ્ચરની રાહ જોઈને બેઠી છે તે પણ આ વાતની ગંભીરતાને કદાચ સમજે છે કે એક મતની કિંમત શું છે. કોઈ ઈવીએમનું ડ્રોઈંગ કરી રહ્યું છે તો કોઈ આંગળી ઉપર ડોટ, કોઈ સોશિયલ મેસેજ આપી રહ્યું છે તો કોઈ એનું ઇમ્પોર્ટન્ટ સમજાવતા મેસેજીસ. અહીંના બધા બાળકો અંડર એજ્ડ નથી. અનેક પાર્ટિસિપન્ટ્સ એવા પણ છે કે જેઓ નવા નવા મતદાર યાદીની અંદર જોડાઈ પણ ચૂક્યા છે. નરેન્દ્ર, કયું પેઇન્ટિંગ કર્યું છે? ડ્રોઈંગ કર્યું છે? મતદાર્યું છે? તું કેવડો છે? અચ્છા, 1900 છે એટલે તું પણ મત દેવા માટે એલિજિબલ થઈ ગયા. લાસ્ટ ટાઈમ દીધો તો નથી દીધો, તો આ વખતે અવેરનેસ તું કરાવી રહ્યો છે કે બીજી રીતે આમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છે અવેરનેસની અંદર, તો ડોન્ટ યુ થિંક કે હવે અચ્છા તારું મતદાન કાર્ડ નીકળી ગયું છે? આઈડી કાર્ડ? ગ્રેટ, એમાં બધું બરોબર જ છે ને? મતદાર યાદી પ્રમાણે બધું બરોબર છે ને? આ તો જઈશ ને, હે ને? એ નહીં પૂછે કોને દઈ, પણ દે કરે બરોબર. ચલો ગ્રેટ, ઓલ ધ બેસ્ટ. પણ બીજી એક સારી વાત એ પણ છે કે જે બાળકો હજુ પણ નાની એજના છે અને મત દેવા માટે એલિજિબલ નથી થયા, એમને પણ કદાચ આવનારા સમયમાં જ્યારે એ એલિજિબલ થઈ જશે ત્યારે કદાચ સમજાવવું નહીં પડે કે એક મતની કિંમત શું હોય છે. સો આઈ વુડ લાઈક ટુ અપીલ યુ અગેન, વોટ દેવામાં આળસ નહીં કરતા. દેશની પ્રજા મતદાનની જાગૃતિ જે કહેવાય તે પણ જરૂર છે. આપણા જ મતથી આપણા રાજ્યનું, આપણા ભારતનું કંઈક ભવિષ્ય બદલાવાનું છે. દરેક મતદારે કોઈ અચૂક મતદાન કરવું જ જોઈએ. એક એક મત આપણા માટે કિંમતી છે. એનું ભૂતકાળમાં પણ જુઓ તો એક જ મતથી સરકાર આખી ઉઠલી ગઈ છે. તો દરેકે પોતપોતા ભાઈ મારા હું મત નહીં આપવા જાઉં તો શું સાથે, એવું નહીં રાખવાનું. દરેકે અચૂક મતદાન કરવું અને તેના માટે મતદાન જાગૃતિ અંગે અલગ અલગ પ્રવૃત્તિ અને શ્રી કલેક્ટર ઓફિસની સાથે કરીએ, જેમાં આ જોભાઈ ડ્રોઈંગ કોમ્પિટિશન છે જેનું ધ્યેય છે મતદાન જાગૃતિ, તે પણ આજે 350 કલાકારો આજે એમાં પાર્ટિસિપેટ.